नमस्कार विद्यार्थी मित्रों, अतुल पॉलिटेक्निक डिप्लोमा कॉलेज में दरेक विद्यार्थी स्वागत है। मित्रों, वेकेशन बाद आप आज मल्या छे एफसीए और बीसीआईटी प्रेक्टिकल सेशन एट प्रेक्टिकल लैक्चर मे फरी बात करूँ छूँ। आ सब्जेक्ट एफसीए और बीसीआईटी फक्त विद्यार्थियों नॉलेज मे है, इंटरनल जो है जीटीयू की परीक्षा एट थीअरी परीक्षा पेपर लखावाड़ी होती नहीं। तो आज आप ज्या હતા ત્યારથી આગળ વધીશું। આપણે એક્સેલ શીટનો અનુભવ અને એક્સેલ શીટની કઈ રીતે વર્ક થાય છે આપણે શીખ્યા હતા, હવે આજે એનો અંદર થોડો આગળ ડિટેલમાં જોઈશું। એક્સેલ શીટનો ફોર્મ્યુલા જોઈશું। મિત્રો, અહીં એક્સેલ શીટની અંદર તમે નોર્મલી જોઈ શકો છો, આખું તમને અહીંયા મેનુ જે દેવામાં આવે છે એમાં અહીંયા ઈ નામનો એક નાનો ઓપ્શન અવેલેબલ હોય છે, આને ક્લિક કરવામાં આવે છે ત્યારે ઓટોસમ છે। એના વગર તમે જો આના અંદર કઈ બીજા ફંક્શનના એડ કરવા માંગતા હોય, સપોઝ અત્યારે ઓટોસમ તો આપણા ગયા प्रेक्टिकल सेशन की अंदर आप बताई दीद कई रीते थे काम, परंतु जो आप घना बढ़ा फॉर्म्यूला यूज करवा, सपोज अँ हूँ लखू छू कि भाई अँ लखू छू हूँ 50 और अँ लखू छू 45, तो मैं चेक करवे कि आ बने में मोटू नंबर को वार डिजिट क्या है, 50 मोटा कह 45। तो नॉर्मली हूँ अँ फॉर्म्यूला में जाइ इज इक्वल टू एम ए एक्स मैक्स ब्रेकेट ओपन करू छू, अँ जाऊँ બંનેને સિલેક્ટ કરી બ્રેકેટ ક્લોઝ કરી એન્ટર મારું છું તો ઓટોમેટિકલી અહીંયા મને નંબર મળી જાય છે 50 ઇઝ અ મેક્સિમમ વેલ્યુ। હવે તમે અહીંયા જોયું છે આને ફોર્મ્યુલા બાર કહેવામાં આવે છે। એક્સેલ શીટમાં તમે જ્યારે કોઈ પણ વસ્તુ લખવામાં આવે છે અહીંયા ત્યારે અહીંયા જે દેખાય છે ને આ લાઇનમાં એને ફોર્મ્યુલા બાર કહેવામાં આવે છે। આ ફોર્મ્યુલા બારમાં તમે જે અહીંયા વાપરો છો ફોર્મ્યુલા એ તમે અહીંયા જોઈ શકતા નથી હોતા સેલની અંદર, એ તમે જ્યારે ટિક કરો સેલને ત્યારે ઓટોમેટિકલી ફોર્મ્યુલા બારની અંદર એનું જે સિન્ટેક્સ કહેવાય એની એ સિન્ટેક્સ ત્યાં તમને જોવા મળે છે। અહીંયા મેક્સિમમની સિન્ટેક્સ છે, અહીંયા તમે એફ એક્સ નામના છે જેનું નામ છે ઇન્સર્ટ ફંક્શન, એના ઉપર જ્યારે કરવામાં આવે છે ક્લિક ત્યારે તમને અહીંયા ફંક્શનની માહિતી મળતી હોય છે। અત્યારે સપોઝ હું આ ફંક્શનને કાઢી નાખું છું, ડિલીટ કરું છું, હવે એમ કરું છું એટલે આખું એક મેનુ ખુલે છે, એમાં જેટલા બી ફંક્શન હોય એની ડિટેલ્સ અહીંયા આપેલી છે। ખાસ ઇમ્પોર્ટન્ટ છે આ ફંક્શન મેનુ, તમને આવડવું જરૂરી છે। કોઈપણ જગ્યાએ જ્યારે યુઝ કરવામાં આવે છે ટેબલ કે ડેટા ત્યારે ફંક્શન મેનુનો ઉપયોગ કરીને આપણે કામ કરતા હોય છે। અહીંયા જુઓ કેટલા ટાઈપના ફંક્શન હોય છે, ઓલ જેમાં બધાઈ જાય છે, ફાઇનાન્સ, ડેટેડ ટાઈમ, મેથ્સ ફંક્શન, સ્ટેટિક્સિસ, સ્ટિક્સ, પછી લૂપ, ડેટાબેઝના, ટેક્સ, લોજિક, ઇન્ફોર્મેશન અને એન્જિનિયરિંગ। અત્યારે આપણે ઓલમાં છીએ, ઓલમાં જુઓ અહીંયા ધીમે ધીમે સ્ક્રોલ કરાવું છું, એ ટુ ઝેડ સુધી જેટલા બી એક્સેલમાં ફંક્શન આવે છે એ બધા ફંક્શન અહીંયા તમને જોવા મળતા હોય છે। તો બધા ફંક્શનનો ઉપયોગ જુદો જુદો છે, આનો મિનિંગ જુદો જુદો છે, આનું કામ જુદું જુદું છે, બહુ ઇમ્પોર્ટન્ટ। સપોઝ તમને કોઈ ફંક્શનની માહિતી ખબર નથી, સપોઝ અત્યારે હું ગયો અને અહીંયા હું મેથ્સ ફંક્શનમાં જઉં છું અને એમાં હું સપોઝ કોઈ ફંક્શન ગમે તે લઈ લઉં છું, ચાલો અહીંયા આઈબીએસ ફંક્શન લઈશું, એની હેલ્પમાં જઈશ તો ત્યાં મને જોવા મળશે કે એ ફંક્શનનો ઉપયોગ અને એનું કામ શું છે, કઈ રીતે એની સિન્ટેક્સ છે જો આવીને કઈ રીતે વપરાય છે, એબ્સોલ્યુટ વેલ્યુ જ્યારે યુઝ કરવાની હોય ત્યારે લેવામાં આવશે। આપણે અત્યારે દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે આપણે સમ વિશે આપણે જાણીએ છીએ, અત્યારે બધાને ખબર છે કે ઓલ ફંક્શનમાં જઈ એસ ઉપર દબાવશો એટલે સમ આવશે, એસ સી એમ, ઓકે આ સમ આવી, સમ ઉપર એના ફંક્શનની ડિટેલ્સ જોઉં છું તો અહીંયા મળે છે કે સમ કરવા માટે મિનિમમ બે વેલ્યુ જોઈએ છે, એટલે બે કે બેથી વધુ, અને એને આ રીતે ઉપયોગમાં કરવામાં આવે છે। અહીંયા જો એક ફોર્મ્યુલા આપ્યું છે એનું ડિસ્ક્લેમર, કોઈ વિદ્યાર્થી મિત્રોને આને ખબર ના પડતી હોય અથવા આનો ડિટેલ જાણવી હોય તો હેલ્પમાં જઈને આની પ્રોપર માહિતી એક્સેલની મળતી હોય છે। તો આ ખાસ દરેકે પોતાના ઇન્સર્ટ ફંક્શનનો ઉપયોગ કરો અને ઇન્સર્ટ ફંક્શન દ્વારા જુદા જુદા ફંક્શનનો ઉપયોગ કરીને આગળ કામ કરવાનું રહેશે। તો હવેથી આપણે જ્યારે નેક્સ્ટ જ્યારે વિડીયો બનાવીશું અથવા આમાં આવીશું ત્યારે આપણે ફરી ડિસ્કશન આ ફંક્શનનું કરીશું। આમાંથી હું તમને 5-10 જે લેટેસ્ટ ફંક્શન હોય, જે ઉપયોગી ફંક્શન હોય એનો તમને ફરીથી પ્રેક્ટિસ રાઉન્ડ બતાવીશ કે કઈ રીતે પ્રેક્ટિસ થાય છે। ઓકે, ત્યાં સુધી રજા આપો, નમસ્કાર।